હેલો એવરી વન ગુડ મોર્નિંગ ટુ ઓલ ધોરણ છ વિષય સંસ્કૃત ડિયર સ્ટુડન્ટ્સ સંસ્કૃતમાં આજે આપણે ચતુર્થ પાઠઃ પ્રહેલિકા વિશે અભ્યાસ કરીશું ચતુર્થ પાઠ પ્રહેલિકા પ્રહેલિકા એટલે કે ઉખાણા તો અહીંયા જે આપણને ઉખાણા આપવામાં આવેલા છે એ આપણે વન બાય વન સમજીશું ફસ્ટ છે मम कंठः नीलः मम એટલે કે મારો કંઠ એટલે કંઠ નીલહ એટલે કે ભૂરો છે મારો કંઠ ભૂરો છે वर्षाकाले अहम् नृत्यामि वर्षाकाले એટલે કે વર્ષા ઋતુમાં अहम् એટલે કે હું નૃત્યામિ એટલે કે નાચું છું વર્ષા ઋતુમાં હું નાચું છું मम पृच्छम अतिव सुंदरम मम એટલે કે મારા પૃચ્છમ એટલે કે પીછા મારા પીછા અતીવ એટલે કે ખૂબ જ સુંદરમ એટલે કે સુંદર છે મારા પીછા ખૂબ જ સુંદર છે અહમ કહ અહમ એટલે કે હું અને કહ એટલે કે કોણ છું હું કોણ છું તો અહીંયા પ્રથમ પ્રહેલિકામાં તમને ચિત્ર પણ આપવામાં આવ્યું છે અને પ્રહેલિકાની જે સમજૂતી છે એના આધારે આપણે સમજી શકીએ કે प्रथम पहेलीका नो जे उत्तर छे ए सु आवसे मयूरह એટલે કે મોર નેક્સ્ટ છે अहम छायाम ददामी अहम એટલે કે હું છાયામ એટલે કે છાયડો દદામી એટલે કે આપું છું હું છાયડો આપું છું અહમ ફલમ દદામી હું ફળ આપું છું अहम पुष्पम अपि ददामि अहम એટલે કે હું પુષ્પમ એટલે કે ફૂલ અપિ એટલે કે પણ દદામિ એટલે કે આપું છું હું ફૂલ પણ આપું છું અહમ કહા હું કોણ છું તે આનું અનુવાદ પ્રોપર જોશો તમે તો અહીંયા એવું કેવા માંગે છે કે હું છાઈડો આપું છું હું ફળ આપું છું હું ફૂલ પણ આપું છું બોલો હું કોણ છું તો પ્રહેલિકા અને ચિત્રના આધારે એનો જવાબ આવશે વૃક્ષ એટલે આનો આન્સર આવશે વૃક્ષ નેક્સ્ટ છે અહમ હિમાલય વસામી અહમ એટલે કે હું હિમાલય એટલે કે હિમાલય ઉપર વસામી એટલે કે વસું છું હું હિમાલય ઉપર વસું છું अहं गंगाम् धारयामि अहं એટલે કે હું ગંગામ એટલે કે ગંગાને ધારયામિ એટલે કે ધારણ કરું છું હું ગંગાને ધારણ કરું છું मम नेत्र त्रयम् अस्ति मम એટલે કે મારે नेत्रम એટલે કે આંખ त्रयम् એટલે કે ત્રણ अस्ति એટલે કે છે મારે ત્રણ આંખો છે अहं કહ હું કોણ છું એટલે અહીંયા એવું કહે છે કે હું હિમાલય ઉપર વસું છું હું ગંગાને ધારણ કરું છું મારે ત્રણ આંખો છે બોલો હું કોણ છું તો અહીંયા જે ચિત્ર છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે અને પ્રહેલિકા જે છે એના વાક્યો પરથી બી તમે સમજી શકશો કે હિમાલય ઉપર ભગવાન શંકર રહે છે અને ગંગાને ધારણ કરનાર પણ કોણ છે ભગવાન શંકર છે અને ત્રણ આંખો કોઈને હોય તો એ ભગવાન શંકર જ છે એટલા માટે આ જે પ્રહેલિકા છે એનો આન્સર આવશે મહાદેવ શંકર નેક્સ્ટ છે મમ ઉત્તરે હિમાલય મમ એટલે કે મારી ઉત્તરે એટલે કે ઉત્તર દિશામાં ઉત્તરમાં હિમાલયઃ એટલે કે હિમાલય પર્વત છે મારી ઉત્તરમાં હિમાલય પર્વત છે મમ દક્ષિણે સાગર મારી દક્ષિણમાં સમુદ્ર છે મમ ધ્વજઃ ત્રિવર્ણ મમધ્વજ એટલે કે મારો ધ્વજ એટલે કે મારો ઝંડો ત્રિવર્ણઃ એટલે કે ત્રિરંગો છે અહમ કા હું કોણ છું એટલે અહીંયા તમને ખ્યાલ આવશે કે આનો જે આન્સર છે શું આવશે ભારત માતા કેમકે શું કીધું છે કે મારી ઉત્તરે હિમાલય છે દક્ષિણમાં સમુદ્ર છે અને મારો જે ઝંડો છે એ ત્રિરંગો છે તો આનો જે આન્સર છે એ આવશે भारत माता लास्ट छे। अहम् पुस्तकालय वशा अहम एट के हूँ पुस्तकालय एट्ले के पुस्तकालय में वसामी एट के वसु छूँ हूँ पुस्तकालय में वसु छूँ अहम ज्ञानम ददामी। अहम एट के हूँ ज्ञानम एट्ल के ज्ञान के आपु छु हूँ ज्ञान आपु छू અહમ લોકમિત્રમ અશ્મિ અહમ એટલે કે હું લોકમિત્રમ એટલે કે લોકોનો મિત્ર અશ્મિ એટલે છું હું લોકોનો મિત્ર છું અહમ કિમ હું કોણ છું એટલે અહીંયા શું કહે છે કે હું પુસ્તકાલયમાં વસું છું હું જ્ઞાન આપું છું હું લોકોનો મિત્ર છું હું કોણ છું તેનો આન્સર આવશે પુસ્તકમ એટલે કે પુસ્તક આપણે સૌ જાણીએ છીએ કે પુસ્તકાલય પુસ્તક જે છે એ હંમેશા પુસ્તકાલયમાં જોવા મળે છે ત્યાર પછી પુસ્તક જે છે એના દ્વારા આપણને જ્ઞાન મળતું હોય છે ને પુસ્તક જે છે આપણા સારા મિત્રો છે તો આ પ્રહેલિકાનો આન્સર છે પુસ્તકમ અહીંયા આપણું પ્રહેલિકા પૂર્ણ થાય છે થેન્ક યુ